राज्य सरकार द्वारा सन 2015 ना वर्ष में नवसारी ने नुडानी जाहेरात कर्या बाद हजु सुधी नुडानी डीपी प्लांट ने राज्य सरकार की मंजूरी नहीं मळता प्लांट ना कारणे शहर नो विकास अटवाया छे। राज्य सरकार द्वारा 2015 ना वर्ष में नवसारी आजूबाजू 90 गामडाओ नो समावेश कराता नुडानी जाहेरात करवामां आवी हती। जो कि केटलाक गामडाओ ने विरोध करता सरकार द्वारा 89 गामडाओ नी बादबाकी करी हती, जेना कारणे नुडानी हदमां मात्र 11 गामडाओ ज बच्या छे। जो कि नुडानी डीपी सरकार में मोकलवामां आव्यो छे, परंतु केटलाक वांधा उचकावाना कारणे हजु सुधी सरकारनी मंजूरी नहीं मळता शहેરનો विकास अटवायो छे। आ अंगे नवसारीना क्रेडाई ग्रुप अने स्थानिक धारासभ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। ભરતભાઈ સુખડિયા, ક્રેડાઈ નવસારી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ, પરમ દિવસે સીએમ સાહેબની અમે મુલાકાતે ગયા હતા। કારણ કે 2015 ડિસેમ્બરથી નવસારીમાં ઓથોરિટી ડિક્લેર થઈ હતી, એટલે કે નુડા ડિક્લેર થયું હતું, ત્યાંથી લઈને આજ સુધી 5.5 વર્ષ થયા, પરંતુ હજુ ડીપી ફાઇનલ થયો નથી। આ ડીપી ફાઇનલ ન થવાથી નવસારીની શહેરની આજુબાજુના જે વિસ્તારોના ગામો છે જે નુડામાં સમાવી લેવામાં આવ્યા છે, એનો ધ્યેય એ હતો કે જેમ બને તેમ જલ્દીથી ડીપી ફાઇનલ થાય અને ટીપી સ્કીમ બની અને એ ગામોનો વિકાસ થાય। પરંતુ કયા કારણોસર આ કામ અટવાયું છે, કયા કારણોસર આ કામ થતું નથી એનું અમને તો ખબર નથી, પરંતુ વારંવાર અમે ગાંધીનગર ગયા અને રજૂઆતો કરી, અહીંયા પણ કલેક્ટરશ્રીને રજૂઆતો કરી, લોકલ ધારાસભ્ય અને એમપીના સથવારે અમે લોકો સીએમ સાહેબને મળ્યા। સીએમ સાહેબને કીધું, સાહેબ અમારો ડીપી શા માટે તમે મંજૂર નથી કરતા, મહેસાણા, ધરમપુર અને બારડોલીનો ડીપી જો ફાઇનલ થઈ શકતો હોય તો નવસારીનો શા માટે નહીં? તો સીએમ રૂપાણી સાહેબે અમને ખાતરી આપી છે કે 10 દિવસમાં નવસારીનો ડીપી હું ફાઇનલ કરીને તમને આપી દઈશ। એટલે પ્રોબ્લેમો તો ઘણા આવતા હતા, કારણ કે છેલ્લા 5.5 વર્ષથી નવસારીમાં કોઈ પણ જમીન એગ્રીકલ્ચરમાંથી નોન એગ્રીકલ્ચર થઈ નથી, એટલે કે એને થઈ નથી, કારણ કે ડીપી ફાઇનલ થયો નથી, એની સાથે સાથે નવસારીનો વિકાસ રૂંધાઈ ગયો છે। નવસારીમાં જો એક અને માત્ર એક ધંધો ચાલતો હોય તો તે રિયલ એસ્ટેટનો છે, કારણ કે નવસારીમાં ઘણા વખતથી કોઈ ઇન્ડસ્ટ્રી નથી, ઘણા વખતથી કોઈ ઉદ્યોગો નથી, ઘણા વખતથી કોઈ નવું જે વેન્ચર કહેવાય છે ગવર્મેન્ટ તરફથી, ધારો કે કોઈ જીઆઈડીસી નવી એલોટ કરે કે નવા કોઈક ઉદ્યોગો અહીંયા સ્થાપવાની તૈયારી કરે, પણ એવું કંઈ વિકાસમાં થતું નથી। સૌ પ્રથમ પહેલાં આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે નવસારી સુરતને ટ્વીન સિટી ડિક્લેર કરી હતી, અને એના સેમિનાર અહીંયા મતિયા પાટીદારની વાડીમાં અમે 2 દિવસ સેમિનાર કર્યા હતા, પરંતુ સમહાવ ટ્વીન સિટીનો પણ પ્રોજેક્ટ ખોળંબે મુકાઈ ગયો છે, એટલે નવસારીને ઘણું બધું સફર કરવામાં આવ્યું। મુખ્યમંત્રીને અમે મંગળવારે ક્રેડાઈના પ્રમુખ ભરતભાઈ, ત્યાંથી આગળ ચાલીને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ, આખી ટીમ ક્રેડાઈના સેક્રેટરીથી લઈને મારી સાથે મારા સાથી ધારાસભ્ય નરેશભાઈ અને બીજા 15 જણાનું પ્રતિનિધિત્વ મંડળ મારી સાથે અમે મુખ્યમંત્રીને મળવા ગયા। એ પહેલાં આદરણીય શહેરી વિકાસ સચિવ મુકેશ પુરી અને આના જે સચિવ છે દત્તાજી એને પણ વાત કરી, એમાં 18 જેટલા વાંધાઓ પહેલેથી આવેલા હતા, એટલે આ થોડું ડિલે થયું, પરંતુ મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી કે સાહેબ આને લીધે અમારો વિકાસ રૂંધાય છે, નથી કોઈને પરમિશન મળી શકતી, એટલે તાત્કાલિક જે નુડાની જે ડેવલપમેન્ટ પ્લાન છે એને તમે તાત્કાલિક મંજૂરી આપો। એમણે મને તાત્કાલિક કહ્યું કે હું ફાઇલ મંગાવી લઉં છું અને જો હવે વાંધાઓ જો બધા દૂર થઈ ગયા હોય તો 100% હું 10 દિવસની અંદર એક પણ દિવસ મારા ટેબલ પર ફાઇલ નહીં રહેશે। નહીં, એમાં નુડાથી ફાયદો એટલા માટે થાય છે કે એમાં ઝોન વાઇઝ ઝોન પાડ્યા છે, એગ્રીકલ્ચર ઝોનથી માંડીને, એટલે એમાં જે રસ્તાઓ જે પોળા થવાની જે વાત છે એ કોર્પોરેશન ટાઈપના રસ્તાઓ, અને એ રસ્તાઓ ખૂબ સારી રીતે થશે અને એનું અલગ બજેટ આવશે, એટલે એને લીધે નવસારીનો ચોક્કસ જે વર્ષોથી જે એનો પ્રોબ્લેમ હતો એ વિકાસ 100% થશે એમ માનું છું। નહીં, એમ તો ટ્વીન સિટી જ છે, પણ ટ્વીન સિટીની વાતો પણ તે વખતે મેં વાત કરેલી હતી, અને અમારા ભારતીય જનતા પાર્ટીના જોગાનુજોગ આપણા સાંસદ છે, પ્રદેશ પ્રમુખ પણ છે, એમણે પણ તે દિવસે દિલ્હીથી વાત કરી અને એમણે એમ કહ્યું કે આ ટ્વીન સિટી અને ખાસ કરીને આ નુડા એ બંનેને આપણે સાથે ચલાવવા જોઈએ।